नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। ये खबर तिलकवाड़ा से सामने आई है, जहां पर प्राथमिक स्कूल में अभिनव शारदा संस्था की ओर से कार्यक्रम का आयोजन कर स्कूल के बच्चों में निःशुल्क स्कूल शूज का वितरण करवाया गया है। अभिनव सरदार संस्था तिलकवाड़ा की ओर से प्राथमिक स्कूल पर प्रेरणा पगरखा कार्यक्रम का आयोजन करवाया गया था। इस कार्यक्रम के तहत कई पदाधिकारियों की भी मौजूदगी रही थी, जिनके हाथों दीप प्रागट्य कर कार्यक्रम की शुरुआत करवाई गई थी। ऐसे में उपस्थित अतिथियों के हाथों 400 से भी ज्यादा छात्रों को निःशुल्क स्कूल शूज का वितरण करवाया गया था। जय भारत। मारू नाम शैलेश खिस्ते छे। अभिनव शारदा संस्था अमे छेल्ला पाछला 14 वर्षथी चलावीए छे। 2008 आ संस्था शुरुआत करी। हूँ अने मारा मित्रो अभय अघोर अने मारा थकी आ संस्था शुरुआत थई छे। 2014 अमे आ संस्था रजिस्टर करी। आ संस्थानो हेतु आर्थिक रीते पछात एवा बाळकोने शैक्षणिक मदद करवानो हेतुथी आ संस्थानो स्थापना करवामां आवेल छे। હવે આ સંસ્થા વડોદરા ખાતે ઘણી બધી શાળાઓમાં આર્થિક રીતે મદદ કરી રહી છે વિદ્યાર્થીઓને। હવે વિચારવામાં આવ્યું છે કે આગળ તાલુકાઓમાં અને ગામડાઓમાં આર્થિક રીતે જે પછાત બાળકો છે એને મદદ કેવી રીતે થઈ શકે એ હેતુથી અમે આ તિલકવાડા આજરોજ આ પ્રોગ્રામ કરવા આવેલ છે। અહીં આ શાળામાં 407 વિદ્યાર્થીઓને આજે પગરખા આપવામાં આવેલ છે, એમાં સ્કૂલ શૂઝમાં મોજા સહિત તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ છે। આગળ આ સંસ્થા આવી જ રીતે કાર્યરત રહેશે એના માટે કટિબદ્ધ છે। નમસ્કાર, અભિનવ શારદા કે જે એક સંસ્થા પાછલા 14 વર્ષથી બાળકોના શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે। હમણાં સુધી બાળકોને મફતમાં પુસ્તક વિતરણ, બેગ વિતરણ અને સ્કૂલની ફીનું વિતરણ અભિનવ શારદા દ્વારા કરવામાં આવ્યું હતું, પણ આ વખતે અમે એક વધુ પગલું આગળ જઈને આર્થિક રીતે પછાત બાળકોને પ્રેરણાના પગરખા નામના કાર્યક્રમથી અમે 400થી વધુ બાળકોને મફતમાં પગરખા આપવા માટે આવ્યા છે। આજના ઉમદા કાર્યમાં વડીલો તેમજ યુવાનોએ સાથે મળીને આ સેવા યજ્ઞમાં કાર્ય કર્યું છે, એટલે એક ઉક્તિ સાર્થક થાય છે કે જો યુવાનોની પાંખ અને વડીલોની આંખ જો સાથે મળીને કામ કરે તો આ દેશમાં ઘણી બધી સમૃદ્ધિ આવી શકે છે। ધન્યવાદ।